મિત્રો એમ બી ધોળકીયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ વિશે સમજીશું તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી માઇક્રોસોફ્ટ ટીમ્સ એ ડાઉનલોડ કરવી પડશે તેના માટે પ્લે સ્ટોર પર ક્લિક કરો સર્ચ બોક્સની અંદર માઇક્રોસોફ્ટ ટીમ્સ લખશો એટલે નીચે લખેલું આવી જશે તેના પર ક્લિક કરો ઇન્સ્ટોલ કરો ડાઉનલોડ થઈ ગયા બાદ ઓપન પર ક્લિક કરવાનું છે ઓપન પર ક્લિક કરતાં ટીમ્સ ઓપન થશે ત્યારે સાઇન ઇન પર ક્લિક કરવો લોગિન એ આપણને પૂછવામાં આવે છે લોગિન છે એ આપણે ઈમેઇલ એડ્રેસ જે આપણે તૈયાર આપવામાં આવેલું છે એ આ જગ્યાએ આપણે આપવાનું થશે ટીચર કોડ સાથેનું આપણને ઇમેલ એડ્રેસ આપેલું છે ટીચર કોડ છે એ સૌપ્રથમ પ્રથમ ત્યારબાદ એટ ધી રેટ જિલ્લાનું નામ અમરેલી ડોટ ગુજ સી ડોટ કોમ ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરો એટલે માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર આપણું લોગિન છે એ થશે ત્યારે પાસવર્ડ પૂછવામાં આવે ત્યાં આપણો ડિફોલ્ટ પાસવર્ડ છે એ સ્કૂલ એસ સી એચ ડબલ ઓ એલ એટ ધી રેટ વન ટુ થ્રી તે આપવાનો છે ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરવાનું અહીંયા આપણું લોગિન છે એ માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર થઈ જશે ત્યારબાદ સૌપ્રથમ આ પ્રકારની સ્ક્રીન આપણી સામે છે આવે છે ત્યાં નેક્સ્ટ નેક્સ્ટ આપી દેવાનું ત્યારબાદ ગો ઇટ પર ક્લિક કરવાનું એટલે સૌ પ સૌપ્રથમ સ્ક્રીન આ પ્રકારની આપણી સામે દેખાશે તેમાં નીચેના ભાગની અંદર મેનુ આપેલા છે તેમાંથી સૌપ્રથમ પ્રથમ મેનુ છે એ એક્ટિવિટી મેનુ છે તેના પર ક્લિક કરો આ એક્ટિવિટી તેના પર ક્લિક કરશો એટલે આપણી સામે ત્રણ ટીમ છે એ દેખાશે ધોરણ છની ટીમ છે ધોરણ સાત અને ધોરણ આઠ આ ત્રણેય ટીમો આપણી સામે આવી જશે એ ડિફોલ્ટ એ આવી જશે એ ટીમને આપણે એક્ટિવેટ કરવાની છે એક્ટિવેટ કરશું એટલે વિદ્યાર્થીઓ જે છે જે તે ધોરણના એ વિદ્યાર્થીઓ એમાં આવી જશે તો સૌ પ્રથમ આપણે કોઈપણ એક ધોરણની ઉપર ક્લિક કરીએ ધોરણ આઠની ઉપર ક્લિક કરતાં આ પ્રકારની સ્ક્રીન આપણને દેખાશે યોર ક્લાસ અવેર્સ તેના પર ઓકે આપો હવે બ્લૂ પટ્ટીની અંદર આપણે એક્ટિવેટ એવું લખેલું છે એક્ટિવેટ આ એક્ટિવેટ ઉપર ક્લિક કરવાનું એટલે એક્ટિવેટ ટીમનું આપને પૂછવામાં આવે છે તે જગ્યાએ એક્ટિવેટ પર ક્લિક કરો એટલે આપણી ટીમ છે એ એક્ટિવ થઈ જશે ઓકે પર ક્લિક કરો આપણી ધોરણ આઠની ટીમ છે એ એક્ટિવ થઈ ગઈ એટલે ધોરણ આઠના તમામ સ્ટુડન્ટ્સ છે એ આ ટીમની અંદર આવી જશે બાય ડિફોલ્ટ ત્યારબાદ આ એરા દ્વારા આપણે પાછળની સ્ક્રીનમાં છે એ જઈ શકીએ છીએ આ ટીમની અંદર એ વિદ્યાર્થીઓ આવી ગયા બાદ મિત્રો એક્ટિવિટીની અંદર ધોરણ છ સાત આઠની ટીમોને એક્ટિવ કર્યા બાદ બીજું કામ છે એ આપણે ટીમની અંદર આ ટીમ જે મેનુ આપેલું છે તેની અંદર જવાનું છે એ ટીમમાં જઈને ત્યાંથી ધોરણ છ સાત આઠના જે ક્લાસ દેખાય છે આપણી સામે જે આ ક્લાસ છે અહીંયા આ ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠના જે ક્લાસ છે એ ક્લાસની અંદર જવાનું છે હવે આ ક્લાસની અંદર જશું આ ધોરણ સાતનો ક્લાસ એમની અંદર ચેનલ જે છે આ જે ચેનલ આ હિડન છે એ હિડન ચેનલને આપણે શો કરવાની છે તો એના માટે હિડન ચેનલની ઉપર ક્લિક કરવું ક્લિક કરશો એટલે આ બધાની ઉપર આપણે ટીક કરી દેવાનું છે બધા વિષયને ક્લિક કરી દેવાના છે એટલે બધા વિષયના જે છે ચેનલ એ એક્ટિવ થઈ જશે ત્યારબાદ પાછળની સ્ક્રીનમાં જવા માટે એરો ક્લિક કરવાનો એટલે આપણને અહીંયા જોવા મળશે ધોરણ સાતની આ બધી જ જે છે ત્રણ સાત ક્લાસની અંદર ચેનલ છે એ શો થઈ ગઈ છે ત્યારબાદ ધોરણ આઠની અંદર પણ એ રીતે ચેનલને શો કરવી ત્રણે ત્રણ ક્લાસની અંદર ચેનલ શો થઈ ગયા બાદ એ બીજી જગ્યાએ અલગ અલગ ઓપ્શનની અંદર કામ આપશે જો એ ચેનલ શો નહીં કરી હોય તો ઘણી જગ્યાએ અમુક ઓપ્શન્સ છે એ કામ કરશે નહીં એટલે એક્ટિવિટી મેન્યુની અંદર ટીમ એક્ટિવ કર્યા બાદ સૌપ્રથમ પ્રથમ ક્લાસની અંદર આ ચેનલને શો કરવી મિત્રો ક્લાસની અંદર ચેનલ એક્ટિવ કર્યા બાદ એને શો કર્યા બાદ આપણે ચેનલની અંદર જવાનું છે માનો કે ક્લાસ સિક્સની અંદર આ ક્લાસ સિક્સ એની ચેનલ છે એ જનરલ ચેનલ એની અંદર ક્લિક કરવાનું એની અંદર ક્લિક કરતાં આ પ્રકારની વિન્ડો ખુલશે એની અંદર ત્રણ ઓપ્શનો આપેલા છે પોસ્ટ ફાઇલ અને મોર એમાં કઈ રીતે કામ કરવું એ આપણે જોઈએ તો પોસ્ટ છે અહીંયા ડિફોલ્ટ પોસ્ટ છે ત્યાં અહીંયા નીચે ક્લિક કરતાં આ પોસ્ટ ઓપન થશે તેમાં વોટ્સએપની જેમ જ આપણે મેસેજ છે ટાઈપ કરી શકીએ છીએ તો અહીંયા મેસેજ આપવાનો છે કાંઈ પણ આપણે જે લખાણ લખવું હોય તે લખી શકીએ છીએ તો અહીંયા એક મેસેજ મેં મારા બાળકોને છે એ મોકલેલો છે એ અહીંયા આપ જોઈ શકો છો ત્યારબાદ નીચેના ખૂણામાં એરો આપેલો છે તેના પર ક્લિક કરવાનો ક્લિક કરશો એટલે આ મેસેજ છે એ ધોરણ છના બધા જ બાળકોને મળી જશે આ રીતે અહીંયા આ છે એ દરેક બાળકને મેસેજ જતો રહ્યો છે તો આ રીતે આપણે પોસ્ટમાં મૂકી શકીએ છીએ ત્યારબાદ છે એ બાજુનું ફાઇલ્સ તો આ ફાઇલ્સમાં કઈ રીતે કામ કરવું એ જોઈએ અહીંયા આપણે કોઈ પણ ફાઇલ્સ છે એ એડ કરવી હોય તો નીચે જે પ્લસ સાઇન આપણને અહીંયા આપેલું છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા પ્લસ કરશું એટલે બે વિકલ્પ પૂછેસ ક્રિએટ ફોલ્ડર અપલોડ તો આપણી પાસે તૈયાર છે ફાઇલ એ અપલોડ કરવાની છે કોઈ પીડીએફ ફાઇલ હોય તો એ આપણે અપલોડ કરતા હોઈએ છે કોઈ ચિત્રો હોય તો એની ફાઇલ અપલોડ કરવી હોય તો અહીંયા અપલોડની ઉપર ક્લિક કરવાનું બાજુનું જે મેનુ દેખાય છે તેની ઉપર એટલે આપણી સામે આ પ્રકારનો વિન્ડો આવી જશે તેની અંદર આપણી ફાઇલ્સ જે જગ્યાએ હોય ત્યાંથી આપણે લઈ લેવાની છે અહીંયા ફાઇલ્સ છે એ ક્લિક કરતાં આ પીડીએફ ફાઇલ ઓપન થશે તો અહીંયા ફાઇલ એ ઓપન થઈ રહી છે અને એ ફાઇલ અહીંયા અટેચ થઈ જશે એટલે ધોરણ છના દરેક બાળકને એ ફાઇલ્સ જોવા મળશે ફાઇલ્સ અપલોડ થઈ રહી છે અપલોડ થાય ત્યાં સુધી રાહ જોવી હવે અહીંયા એક ફાઇલ અપલોડ કરેલી છે ડીડી ગિરનાર ટીવી ચેનલ એનું ટેબલ તો એ દરેક બાળકને અહીંયા મળી જશે તો એ આપણને જોવા મળે છે જે રીતે વોટ્સએપની અંદર મેસેજ કરીએ છીએ તે રીતની અહીંયા કામગીરી છે તો આ રીતે ફાઇલ્સ આપણે અપલોડ કરી શકીએ છીએ ત્યારબાદ મોર બાજુનું બટન છે એ મોર બટન એમની અંદર આપણે હાલમાં અસાઇનમેન્ટની સાથે કામ કરવાનું છે આ અસાઇનમેન્ટની ઉપર ક્લિક કરતાં અસાઇનમેન્ટ વિન્ડો ખુલશે અહીંયા કોઈ અસાઇનમેન્ટ તૈયાર નથી એટલા અહીંયા કાંઈ બતાવતું નથી તેના માટે આપણે અહીંયા આ ચોકડી જે છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી અસાઇનમેન્ટ એડ થશે ન્યૂ અસાઇનમેન્ટ અહીંયા ક્લિક કરતાં ન્યુ અસાઇનમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે એમની ઉપર ક્લિક કરશું એટલે અસાઇનમેન્ટ આપણે ક્લાસની અંદર એડ કરી શકશું અહીંયા આપણને અસાઇનમેન્ટ જોવા મળે છે એમાં ટાઇટલ છે તો એ આપણે મળ્યા કોઈપણ ટાઇટલ છે આપણે રાખી શકીએ છીએ જે તે વિષય હોય કે કોઈ ચેપ્ટર હોય એનું ટાઇટલ રાખી શકાય ઇન્સ્ટ્રક્શનની અંદર એમની અંદર શું કરવાનું છે અસાઇનમેન્ટની અંદર એ લખી શકીએ છીએ ત્યારબાદ આપણે અટેચમેન્ટ અહીંયા આપણને જે આપેલું છે ખાસ જે કોઈ ફાઇલ્સ હોય એ અટેચ કરવાની હોય તો એડ રિસોર્સ એમની પર ક્લિક કરવું એડ રિસોર્સની પર ક્લિક કરતાં આપણને અલગ અલગ વિકલ્પો જોવા મળે છે એમાં હાલના તબક્કે આપણે આ ની સાથે કામ કરવાનું સરળ રહેશે તો લિંક પર ક્લિક કરતાં આ પ્રકારની વિન્ડો આપણને જોવા મળે આ વિન્ડોની અંદર હાલમાં જે ક્વીજ છે એની લિંક અહીંયા પેસ્ટ કરી દેવી નીચે જે આપેલું છે આપણને ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે તો એની અંદર આ લિંક શેના વિશેની છે એ માહિતી લખી નાખવાની દાખલા તરીકે સોશિયલ સાયન્સ ચેપ્ટર વન ક્વીઝ એ રીતે લખી શકાય ત્યારબાદ એ અસાઇનમેન્ટ જે છે એ જે તે ક્લાસના દરેક વિદ્યાર્થીને મળી જશે અને ત્યારબાદ એ અસાઇનમેન્ટ એ આપણી પાસે પાછું જ્યારે ફિલઅપ થઈને આવશે ત્યારે આપણે એમને જોઈ પણ શકીશું તો આ રીતે અસાઇનમેન્ટની સાથે કામ કરવાનું છે મિત્રો એક્ટિવિટીની બાજુમાં બીજું મેનુ આપેલું છે ચેટ એમાં કઈ રીતે કામ કરવાનું છે એ જોઈએ તો એ મેનુની અંદર અહીંયાથી વોટ્સએપની જેમ આપણે મેસેજ કરી શકીએ છીએ તો આ પેન્સિલ જેવું દેખાય છે એમની ઉપર ક્લિક કરતાં આ પ્રકારની વિન્ડો આપણી સામે આવશે તેમાં ઉપરના ભાગની અંદર ટુ પીપલ ઓર ચેનલ્સ નીચેના ભાગની અંદર આપણી ચેનલ્સ તેમજ આપણા વિદ્યાર્થીઓ જે છે એ આપણને જોવા મળશે એ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ છીએ અહીંયા આ બધું જોવા મળશે તો મારે અત્યારે ત્રણ આઠ છે ક્લાસ એમને મેસેજ કરવો છે તો અહીંયાથી હું તોરણ આઠ જે છે એમને સિલેક્ટ કરીશ એટલે આઠની ટીમને એ મેસેજ જતો રહેશે મેસેજ જે લખવો હોય એ અહીંયા આપણે લખવાનો છે અહીંયા મેસેજ એ લખવાનો થાય છે અહીંયા મેસેજ છે એ લખી નાખવાનો એટલે એ ધોરણ આઠના દરેક વિદ્યાર્થીને એ મળી જશે આ રીતે મેસેજ ટાઈપ કરીને અહીંયા નીચેના ભાગની અંદર એરો છે એ પ્રેસ કરવો એટલે આ મેસેજ બધા જ વિદ્યાર્થીઓને જોવા મળશે એ ઉપરાંત ફાઇલ્સ અને મોર્સ જે આપણે ટીમ્સની અંદર જોઈ ગયા એ રીતે જે કામ કરે છે મિત્રો ચોથા નંબરનું મેનુ છે અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ વિદ્યાર્થીને આપવા માટે અહીંયા આપણી સામે સ્ક્રીન ઉપર ત્રણ ક્લાસ આવેલા છે આપણે ધોરણ છના ક્લાસને અસાઇનમેન્ટ આપવું છે તો ધોરણ છની ઉપર ક્લિક કરશું ધોરણ છ પ્લગ ક્લિક કરતાં નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો અહીંયા કોઈ અસાઇનમેન્ટ અગાઉનું છે નહીં એટલે બ્લેન્ક બતાવે છે અસાઇનમેન્ટ ક્રિએટ કરવા માટે ઉપર જે ચોકડી આપેલી છે અહીંયા એમની ઉપર ક્લિક કરવાનું છે જે આપણે ટીમ્સની અંદર જોઈ ગયા એ જ અહીંયા અસાઇનમેન્ટ છે એ આ એડ થઈ શકશે તેમાંથી નીચેના ભાગમાં ન્યૂ અસાઇનમેન્ટની પર ક્લિક કરતાં અહીંયા એક નવું અસાઇનમેન્ટ એ આપણી સામે ઓપન થશે એમની અંદર ટાઇટલ ઇન્સ્ટ્રક્શન એડ રિસોર્સ પણ આપણે કરી શકીએ છીએ જે રીતે ટીમ્સની અંદર જોયું આપણે અહીંયા એડ રિસોર્સ એમાંથી લિંક્સની અંદર આપણે જોઈ ગયા અગાઉ એ રીતે લિંક્સ છે એની અંદર ક્વિઝની લિંક કોઈ વિડીયોની લિંક્સ એ મૂકી શકીએ એ રીતે એ વર્ક્સ કરશે આ રીતે અસાઇનમેન્ટ ક્રિએટ કરવાનું છે મિત્રો પાંચમા નંબરનું મેનુ છે કેલેન્ડર કેલેન્ડર પર ક્લિક કરતાં આ પ્રકારની સ્ક્રીન આપણી સામે આવી જશે અહીંયા કોઈ પ્ર કોઈપણ પ્રકારની મિટિંગનું શેડ્યુલ ગોઠવેલું નથી મીટિંગ ગોઠવવા માટે નીચેના ભાગની અંદર એડ બટન આપેલું છે અહીંયા ક્લિક કરતાં કેલેન્ડર ઓપન થશે આ ઇવેન્ટ જે છે એમની અંદર અલગ અલગ ઓપ્શન્સ જે આપેલા છે એમાં ફિલઅપ કરવાનું છે અહીંયા ટાઇટલ છે પેલું સૌથી પ્રથમ ટાઇટલ તો અહીં ટાઇટલ છે ઇવેન્ટ છે માનો કે સોશિયલ સાયન્સની ઇવેન્ટ મારે ગોઠવવી છે સોશિયલ સાયન્સ એમની ઇવેન્ટ છે તો અહીં મેં નામ લખી નાખ્યું સોશિયલ સાયન્સ ત્યારબાદ એડ પાર્ટિસિપેન્ટ પણ અહીંયા તો આપણે આખી આખી ટીમ પાર્ટિસિપેન્ટ છે અહીંયા આપણે ક્લિક કરીને પાર્ટિસિપેન્ટ કોણ છે એ પણ ગોઠવી શકીએ છીએ અહીંયા કયા ધોરણનું છે કે કોઈ વિદ્યાર્થી છે એ આપણે સેટ કરી શકીએ છીએ અહીંયા આખી આખી ટીમ છે એ પાર્ટિસિપેન્ટ છે એટલે બાય ડિફોલ્ટ રાખવાનું ત્યારબાદ ક્યારે છે તો એના માટે અહીંયા આપણે તારીખેની સેટ કરવાની છે તારીખ સેટ કરવા માટે તારીખને ઉપર ક્લિક કરવાનું કે ઓગણીસ તારીખે મારે એ ઇવેન્ટ ગોઠવવી છે તો ઓગણીસ તારીખ અહીંયા રાખી દીધી ત્યારબાદ ઓકે બાજુની બાજુમાં જે ટાઈમ આપેલો છે કે કયા ટાઈમે સેટ કરવી છે તો અહીંયા ક્લિક કરીને આપણે ટાઈમ સેટ કરી શકીએ છીએ માનો કે મારે પાંચ વાગ્યે ગોઠવવી છે પાંચ મિનિટ કેટલી એ બતાવેશ તો કે પાંચ વાગે તો અહીંયા ઝીરો મિનિટ આપણે ખેંચી લેવાનું છે આ રીતે એટલે પાંચ પી એમ અહીંયા ઓકે આપી દો પાંચ પી એન્ડ ક્યારે તો ક્યાંય નીચે ઓગણીસ તારીખ બાય ડિફોલ્ટ આવી ગઈ છે ઓગણીસ તારીખે પાંચ ત્રીસ સુધી અડધી કલાકની ઇવેન્ટ ગોઠવાઈ ગઈ છે માનો કે ઇવેન્ટમાં કંઈક સુધારો કરવો હોય વધઘટ કરવો હોય સમયની અંદર તો આપણે અહીંયાથી ક્લિક કરીને કરી શકીએ છીએ માનો કે છ વાગ્યા સુધી ગોઠવી છે તો આ છ વાગ્યા સુધી આપણે ગોઠવી શકીએ છીએ ત્યારબાદ એ મિનિટ સેટ કરી દો અને ઓકે આપી દો એટલે પાંચથી છ એક કલાકની ઇવેન્ટ થઈ ગઈ અહીંયા રિપીટ તો રિપીટ દરરોજ તમારે ઇવેન્ટ ગોઠવી છે વીકમાં એક વખત ગોઠવાની છે કે મહિને ગોઠવાની છે એ આપણે અહીંયાથી સેટ કરવાનું થશે અહીંયાથી અત્યારે હું નેવર સેટ કરું છું આ રીતે ઇવેન્ટ સેટ કર્યા પછી ઉપરના ભાગની અંદર જ્યાં એરો આપેલો છે એમને ક્લિક કરવાનું એમને ક્લિક કરતાં આપણી ઇવેન્ટ જે છે એ ક્રિએટ થઈ જશે એ ઇવેન્ટ ક્રિએટ થઈને એ આપણને અહીંયા જોવા મળશે ઇવેન્ટ સોશિયલ સાયન્સની ઇવેન્ટ છે કેલેન્ડર જે આપણું છે મેનુ એ ખોલતા જ એ આપણી ઇવેન્ટ અહીંયા સામે જોવા મળે કઈ તારીખે છે એ અહીંયા જોવા મળે છે કે ઓગણીસ જૂન છે સમય એ સોશિયલ સાયન્સ પાંચથી છનો એ બતાવે છે તો આ રીતે કેલેન્ડરની અંદર ઇવેન્ટ સેટ કરતાં એ તમામ વિદ્યાર્થીઓ આપણા જોઈ શકશે અને એ સમયે એમને ખ્યાલ આવશે કે પાંચથી છ આપણે ઓનલાઈન થવાનું છે એટલે એ ઓનલાઈન થશે તો આપણે એ મીટિંગ કે એ ક્લાસ છે એ લઈ શકશું તો આ રીતે કેલેન્ડર છે એમાં સેટ કરવાનું છે અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી ધોળકિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ બી એજ્યુકેશન ડોટ બ્લોગ સ્પોટ ડોટ કોમ